શું થયું આજે દેશ દુનિયામાં, શું છે કોરોના અપડેટ, કેવી રહી રાજકીય હલચલ, જાણવા માટે જો લોક સત્તાના આ સ્પેશિયલ બુલેટિન ને. અમદાવાદ શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલ કેમિકલ ફેક્ટરીમાં આગ દુર્ઘટના, ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા કાપડનું ગોડાઉન આગની લપેટમાં આવ્યું, 11 લોકોના મોત, પીએમએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો, બાદમાં સીએમ સહિત સઘળું તંત્ર સફાળું જાગ્યું. કાઉન્સિલ ઓન અમેરિકન ઇસ્લામિક રિલેશન દ્વારા થયેલ એક્ઝિટ પોલના તારણ મુજબ 70% મુસ્લિમોએ બાઇડનને મત આપ્યો, જ્યારે 70% એ ટ્રમ્પને, 2016 કરતા ટ્રમ્પને મુસ્લિમોના 4% મત વધુ મળ્યા. નરેશ મહેશ વિશે ટિપ્પણી કરનાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આખરે માફી માંગી, દલિત સમાજમાં આક્રોશને પગલે પોલીસ એલર્ટ, ગુજરાતમાં કોઈ જગ્યાએ નીતિન પટેલના પૂતળા ન બળાય કે વિરોધ ન થાય એ માટે પોલીસને સૂચના અપાઈ. પૈગંબરના કાચું અંગે ફ્રાન્સ પર ઉશ્કેરાયું ઈરાન, કહ્યું મુસ્લિમ હજી જીવે છે, ફ્રાન્સની અભિવ્યક્તિની સ્વતંત્રતાની દલીલને ફગાવી. મલ્ટીલેવલ માર્કેટિંગ કંપનીઓ ખોલીને એકના ડબલ કરવાના કેસમાં સંડોવાયેલ કરોડોનો કૌભાંડી, ઝહીર રાણાને સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યો, હેલ્થ ચેકઅપ કાર્ડમાં સભ્યો બનાવી કમિશનની લાલચ આપી કરોડોનું ફુલેકું ફેરવ્યું. પીએમ નરેન્દ્ર મોદી કાલે વિશ્વના ટોપ ગ્લોબલ ઇન્વેસ્ટર્સને સંબોધિત કરશે, અંબાણી રતન ટાટા પણ સામેલ થશે, તેમાં વિશ્વના ટોપ ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ સામેલ થશે, સમિતિના ઘણા રોકાણકારો એવા પણ હશે જે પ્રથમ વખત ભારત સાથે જોડાશે. વડોદરાની 24 સ્કૂલ પાસે જ છે ફાયર એનઓસી, 203 સ્કૂલોમાં આગ લાગે તો બાળકોના જીવ જોખમમાં, તગડી ફી વસૂલતી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વેક્સિનને લઈ કહ્યું, કેન્દ્ર નક્કી કરશે કોરોનાની વેક્સિન કેવી રીતે મળશે, અત્યારે બિહારની વાત હતી, અમારી ટીમે નક્કી કરી નાખ્યું. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 975 નવા કેસ સામે આવ્યા, 6 દર્દીના મોત, તો અત્યાર સુધીમાં કોરોનાના 1,60,470 દર્દી સાજા થયા. ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી સામે આવી આઘાતજનક ખબર, 5 મહિનાના બાળકને બેગમાં છોડી દીધું, પત્રમાં લખ્યું દીકરાને પાછી 6 મહિના ઉછેરશો, હું પ્રત્યેક મહિને પૈસા મોકલીશ. ભારત નેપાળના સંબંધ સુધરશે, સેના અધ્યક્ષ નરવણે આજથી 3 દિવસના નેપાળના પ્રવાસે, સરહદ વિવાદ બાદ આર્મી ચીફની નેપાળની આ પ્રથમ મુલાકાત. દિલ્હીમાં કોરોનાનો ત્રીજો રાઉન્ડ, ખાનગી હોસ્પિટલોમાં 70% આઈસીયુ બેડ ફૂલ, સફદરગંજ અને એઇમ્સમાં વેન્ટિલેટર ધરાવતા બેડ 95% ફૂલ. આગ્રામાં માહોલ બગાડવાની કોશિશ, 5 મુસ્લિમ ધર્મ સ્થળો પર ભગવો રંગ કરવામાં આવ્યો, પોલીસે સીસીટીવીની તપાસ હાથ ધરી, પોલીસે કર્મચારીઓને બોલાવીને રંગોને સાફ કરાવ્યા. મુંબઈ પોલીસે અર્ણબ ગોસ્વામીની ઘરેથી કરી ધરપકડ, 2018માં એક મા અને દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ. વડોદરાના 2 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1.5 વર્ષમાં રૂપિયા 1 કરોડનો દારૂ પકડાયો, મકરપુરા પોલીસ સ્ટેશનની 33,000 તો માંજલપુર પોલીસ સ્ટેશનની 11,000, એમ 44,000 દારૂની બોટલોનો કરાયો નાશ. મુશ્કેલીમાં ફસાયા વિજય રાજ, છેડતીના આરોપને કારણે વિજય રાજ છેડની ફિલ્મમાંથી બહાર, પ્રોડ્યુસર્સને 2 કરોડ રૂપિયાનું નુકસાન થશે. મહેંદી ફેમ એક્ટર ફરાઝ ખાનનું 46 વર્ષની વયે નિધન, સારવાર માટે પરિવારે આર્થિક સહાય માંગ્યા બાદ સલમાને મદદ કરી હતી. હેવીવેટ શેરોમાં વ્યાપક ખરીદી નીકળતા શેર બજારમાં 355 પોઈન્ટનો ઉછાળો, યુએસમાં ચૂંટણી પરિણામોની જાહેરાત વચ્ચે આઈટી અને હેલ્થકેર શેરોમાં તેજી. ચીને જેકમાની કંપનીના આઈપીઓનું લિસ્ટિંગ રોકી દીધું, સરકારી બેંક સિસ્ટમ પર સવાલ ઉઠાવવો પડ્યો ભારે. કોરોનાના કારણે દુનિયાનો સૌથી મોટો ફિલ્મ એવોર્ડ પણ તેની પ્રણાલી બદલવા મજબૂર, પહેલીવાર ઓસ્કર એવોર્ડ માટે થિયેટરમાં રિલીઝ માટે શરતી છૂટ, ફક્ત ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી ફિલ્મો પણ નામાંકિત થઈ શકશે. દેશ દુનિયાની અનેક ખબરો જાણવા જોતા રહો લોકસત્તાના આ સ્પેશિયલ બુલેટિનને. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.